સાવલીમાં અદ્યતન સુવિધાવાળા નવીન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત. સાવલીમાં અદ્યતન સુવિધાવાળા નવનિર્માણ થનાર પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું. તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના સાવલીમાં વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે તે અનુસંધાને આજે સાવલી નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા પશુ દવાખાનાની જગ્યાએ સાવલી નગર અને તાલુકાના મૂંગા પ્રાણીઓની ઓપરેશન સુવિધા સાથે સારવાર મળી રહે તે આશરેથી રૂપિયા 50 લાખ ઉપરાંતના ખર્ચ નિર્માણ થનાર નવીન દવાખાનાનું ખાતમુહૂર્ત સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે કરાયું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પ્રમુખ કિરીટભાઈ બારોટ, નગરપાલિકાના નગરસેવકો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર મનુષ્યના સ્વાસ્થ્યની સાથે પશુ સારવાર માટે પણ ચિંતા કરી સાવલીને આ સુવિધા પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે સાવલી નગર ખાતે સાવલી તાલુકાનો પશુ દવાખાનું રૂપિયા 54 લાખના ખર્ચે સારી રીતે પશુઓને સારવાર મળે અને ઓપરેશન થિયેટર સાથેની સુવિધાવાળું આ પશુ દવાખાનું બનતું હોય ત્યારે આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કિરીટભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મોહનસિંહ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને આગેવાનો ડૉક્ટરશ્રી તમામ ઉપસ્થિત રહીને આજે આ ખાતમુહૂર્ત કર્યું છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકાર એ માણસ તો માણસ પણ મનુષ્ય સાથે સાથે પશુઓની પણ ખૂબ ચિંતા કરતી હોય અને જ્યારે એમની સારવાર માટે પણ અત્યંત સુવિધાઓ સાથેનું પશુ દવાખાનું બનવાની જ્યારે અમારા તાલુકાની અંદર અમારા સાવલીનગરમાં જ્યારે યોજના થઈ રહી હોય ત્યારે હું સાવલી દેસર તાલુકા વતી ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટી સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું.